આપણે જોયું વર્ક સ્ટડી, એની ડેફિનેશન, એની ટેકનિકો અને એના પ્રોસિડ્યુર, એટલે કે પ્રોસિડ્યુર ઓફ વર્ક સ્ટડી, SR, ED, MD, IM, સિલેક્ટ, રેકોર્ડ, એક્ઝામાઇન, ડેવલપ, મેઝર, ડિફાઇન, ઇન્સ્ટોલ એન્ડ મેન્ટેન. હવે ફરીથી એકને ચર્ચા કરીશ, બેનિફિટ્સ ઓફ વર્ક સ્ટડી. એટલે તમને એવું લાગશે કે આ એકને એક વસ્તુ આવે છે, જેમ કે પહેલું જ છે, શું છે? ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. તો તમને ખ્યાલ જ છે કે આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, આખું સબ્જેક્ટ એના માટે જ છે, ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. તો એકને એક અમુક વસ્તુ તમને રિપીટ થતું એવું લાગશે, પણ વાંધો નહીં, એ સેમ જ છે. મેઇન એમ બધાનો એક જ છે. હવે આ જે બેનિફિટ્સ ઓફ વર્ક સ્ટડી છે, એને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં તમે મૂકી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. થોડુંક ફેર હોય છે માઇક્રો લેવલે. ઓકે, જોઈએ વર્ક સ્ટડીના બેનિફિટ્સ શું છે. ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી, પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકાય છે, ઓપરેશનલની એફિશિયન્સી વધારી શકાય છે. નેક્સ્ટ છે રિડ્યુસ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ રિડ્યુસ કરી શકાય છે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ રિડ્યુસ કરશો તમે તો પ્રોડક્ટની કોસ્ટમાં ઘટાડો થશે. પ્રોડક્ટની કોસ્ટમાં ઘટાડો થશે તો વેચાણ વધશે. વેચાણ વધશે તો આઉટપુટ વધવાનું. આઉટપુટ વધે તો પ્રોડક્ટિવિટી શું થવાની? વધવાની. ઇમ્પ્રુવડ વર્કપ્લેસ લેઆઉટ. હવે મેં મસ્ત રીતે એક્ઝામ્પલ આપેલું તમને કે એક ઓબ્જેક્ટ છે, આ એક આપણે ચોરસ ટ્યુબ બનાવીએ, ક્યુબ બનાવીએ છીએ, એને 4-5 પ્રોસેસમાંથી પસાર થવાનું છે. 1, 2, 3 અને 4 પછી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય છે. હવે તમારે પહેલી પ્રોસેસ આ કરવાની છે અને પછી બીજી પ્રોસેસ આ કરવાની છે, અને તમે મશીન જોડે જોડે આ રીતે ગોઠવેલા છે. મતલબ શું થશે? આને આમ જવાનું છે, પછી આમ જવાનું છે, પાછું આમ આવવાનું છે, પાછું આમ આવવાનું છે. તો તમે શું કરશો? આ મશીનને અહીંયા લાવી દેશો અને આને અહીં લાવી દેશો. એટલે એનાથી શું થશે? તમારી એક લાઇન ક્લિયર થઈ જશે કે ભાઈ આને પહેલાં અહીંથી અહીં, પછી અહીં, પછી અહીં, પછી અહીં. એટલે આ જે આમથી આમ લઈ જવા માટે જે ટાઈમ વધારે બગડે છે એ શું થવાનો? સેવ થઈ જશે. એટલે મતલબ એ ક્યારે તમને ખબર પડે? જ્યારે તમે વર્ક પ્લેસ લેઆઉટને ઇમ્પ્રૂવ કરો. હવે વર્ક પ્લેસ લેઆઉટ છે એને ઇમ્પ્રૂવ તો જ કરી શકો ને તમે, એનું જ મતલબ વર્ક પ્લેસ લેઆઉટ. બેટર મેન પાવર પ્લાનિંગ અને કેપેસિટી પ્લાનિંગ. આટલું જ વર્કશોપ છે, એમાં જ તમારે પ્રોડક્શન વધારવાનું છે. તો બસ એ તમારે વર્ક સ્ટડીથી કરી શકો છો. 5 જ એમ્પ્લોય છે તમારે પ્રોડક્ટિવિટી વધારવાની છે તો એને બેટર મેન પાવર પ્લાનિંગ કહેવામાં આવે છે. ફેર વેજીસ ઓફ એમ્પ્લોય, હવે આનો મતલબ સમજો. હવે તમે ઓવરટાઈમ કરાવડાવો છો એમ્પ્લોય જોડે, બરાબર છે, પણ એની કોઈ અલગથી વેજીસ આપતા નથી. તો તમે જોજો એ કે નહીં, મતલબ એ એમ્પ્લોય પ્રોપર ધ્યાન નહીં આપે ત્યાં આગળ, પણ તમે પ્રોપર ફેર વેજીસ રાખો. મહિને મહિને બોનસ આપો, જે વધારે કામ કરે છે, જેની પ્રોડક્ટિવિટી વધે છે એને કોઈ તમે ઇનામ આપી શકો છો, કોઈ ફેર વેજીસ આપી શકો છો. ઓવરટાઈમને તમે વધારે આપી શકો છો તો ઓવરટાઈમ કરે લોકો. બેટર વર્કિંગ, એ બધા ઘણા કારણોથી તમે એમ્પ્લોયને શું વધારે ઇન્વોલ્વ રાખી શકો છો અને વધારે આઉટપુટ લઈ શકો છો. વધારે આઉટપુટ લેશો તો પ્રોડક્ટિવિટી વધવાની જ છે. બેટર વર્કિંગ કન્ડિશન, હવે આનો મતલબ સમજો. હવે તમે કોઈ કામ કરાવો છો પણ મહેનતવાળું બહુ છે, બહુ એમાં બહુ એફર્ટ આપવો પડે છે, તો એનાથી શું થશે? એ માણસ એટલે કે એ એમ્પ્લોય લેબરની વર્ક કેપેસિટી, એટલે વર્કની એબિલિટીમાં શું થશે? ઘટાડો થશે. તો એને પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં તમે એને પ્રોપર પ્રોવાઈડ કરો, બેટર વર્કિંગ કન્ડિશન પ્રોવાઈડ કરો, તો તમે એનું પ્રોડક્ટિવિટી વધારી શકો. એ વર્ક સ્ટડીના ફાયદા છે. વર્ક સ્ટડીના ફાયદા કઈ રીતે? તો કે તમે એ એમ્પ્લોયને જોશો, ઓબ્ઝર્વ કરશો, પછી તમે એમાં સુધારો કરી શકો છો. એ વર્ક સ્ટડી કરે છે, એને ઓબ્ઝર્વ કરવાનું કામ, એને મેન્ટેન કરવાનું, પછી તમે બધું કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે બેટર વર્કિંગ કન્ડિશન એમ્પ્લોયને કઈ રીતે ખબર પડે? તો તમે જોવો છો કે વર્કશોપમાં એક જણ જાય છે, લેથમાં ફટાફટ કામ કરે છે, દાગીનો બનાવે છે, પણ એ દાગીનાને ટચ કરતી વખતે અથવા ચાલુ કરતી વખતે, જે મશીન ચાલુ કરતી વખતે થોડો બીવે છે, મતલબ ટાઈમ વધારે લાગે છે. હવે એની જગ્યાએ જો એને પ્રોપર ગ્લવ્સ આપી દો, પ્રોપર ગ્લાસીસ આપી દો, પ્રોપર એપ્રોન આપી દો, પ્રોપર સેફ્ટી શૂઝ આપી દો, તો એ શું થયું? એની બેટર વર્કિંગ કન્ડિશન તમે કરી. પણ એ ક્યારે કરી શકો? જ્યારે તમે એની વર્ક સ્ટડી કરી શકો. ઇમ્પ્રૂવ વર્ક ફ્લો. હવે વર્ક ફ્લો કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય? તો મેં હમણાં જે લાઇનનું એક્ઝામ્પલ આપ્યું ને, આમથી આમ, આમથી આમ, આમથી આમ. હવે તમે નોન પ્રોડક્ટિવ ટાઈમ, પ્રોડક્શનનો નોન પ્રોડક્ટિવ ટાઈમ, જેમ કે ચલો અહીં ધ્યાન આપો, હવે બે મશીન છે તમારા જોડે, એક લેથ છે અને એક ડ્રિલિંગ છે. લેથ પત્યા પછી ડ્રિલિંગ થાય છે. હવે લેથવાળો કામ કરતો હોય ત્યારે ડ્રિલિંગવાળો એક જ જોબ બનાવ્યો છે લેથવાળાએ, તો હવે એ પતે પછી પેલો ડ્રિલિંગવાળો સ્ટાર્ટ કરશે. તો તમે એને કઈ રીતે ઇમ્પ્રોવાઇઝ કરી શકો છો? એને વર્ક ફ્લોને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો? ખ્યાલ આવે છે? તો એ પ્રોપર એ રીતે એને મેન્ટેન કરો, ગમે તે રીતે, તમારે જે પણ પ્રમાણે, જે પણ એકચ્યુઅલી પ્રોડક્ટ પર ડિપેન્ડ છે, તો એને ઇમ્પ્રૂવ કરવાનો છે વર્ક ફ્લોને. પછી રિડ્યુસ મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ.
જે મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ છે એને રિડ્યુસ કરવાનો છે. ખાલી મટીરિયલ હેન્ડલિંગ નહીં, આમ તો બધી જ કોસ્ટને આપણે રિડ્યુસ કરવાનો છે. હવે તમે જોયું હતું કે ચલો વારે ઘડીએ આ બે ત્રણ મશીનો છે, અહીંથી મોટા મોટા જોબને અહીં લાવવાનો હોય છે, પછી અહીં લાવવાનો હોય છે. હવે આ જોબને મેન્યુઅલી તમે હેલ્પર દ્વારા લો છો અને પછી અહીંથી અહીં આ મશીનમાં ફિટ કરો છો, બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે. વત્તા એમ્પ્લોય બી ત્રણ જોઈએ છે, ત્રણ હેલ્પર જોઈએ છે, પણ એની જગ્યાએ એક ક્રેન લગાવી દો. શું લગાવી દો? ક્રેન. તો ક્રેનથી ફટાફટ ઊંચકી લેશે, ફટાફટ અહીંથી અહીં લઈ જશે, તો એ ટાઈમ શું થશે? તમારે બચશે. તો એ એકચ્યુઅલી ભલે ક્રેનનો ખર્ચો પહેલી વાર વધારે થયો, પણ એ આપણી એકચ્યુઅલી તો રિડ્યુસ મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ, મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટમાં શું કરે છે? ઘટાડો કરે છે. તો આ બેનિફિટ્સ ઓફ વર્ક સ્ટડી થયા. ઓકે, આપણે બેનિફિટ્સ ઓફ વર્ક સ્ટડી એમાં અલગ અલગ જોયા. હવે જોઈએ પ્રોવાઈડ અ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ ટુ મેઝર લેબર એફિશિયન્સી. પ્રોવાઈડ્સ અ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ ટુ મેઝર લેબર એફિશિયન્સી. તો સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ મેઝર લેબર એફિશિયન્સી. ચલો સમજો, તમારા જોડે 10 કારીગર છે, 10 કારીગરની વર્કિંગ એબિલિટી અલગ અલગ છે. એક જ કામ 1-5 મિનિટમાં કરે છે, 10 મિનિટમાં કરે છે, અલગ અલગ છે. તો તમે એને મેઝર કઈ રીતે કરશો? તો તમારે પહેલાં એને ઓબ્ઝર્વ કરવું પડે, અને તમારે શું ડિફાઇન કરવું પડે? એક સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવો પડે, અને એના પછી તમે એનું પરફોર્મન્સ માપી શકો છો. પછી તમે એ 10માંથી 2 કારીગરને તમે બોનસ આપીને તમને એને વધારે ઇન્વોલ્વ કરાવી શકો છો, બીજા અથવા બીજાનું કામ સુધરે એના માટે તમે પ્રોપર વેજીસ આપી શકો છો. ઇનશોર્ટ, એ બધું ક્યારે થશે? જ્યારે તમે મેઝર કરશો. એટલે એ લેબરની જે એફિશિયન્સી છે એ વર્ક સ્ટડીથી મેઝર થાય છે, એનો બેનિફિટ્સ છે. નેક્સ્ટ છે બેટર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. હવે આનો મતલબ સમજો, નીચે વર્ક બધા ઓપરેટરો કામ કરશે, એની ઉપર સુપરવાઇઝર હશે, એની ઉપર મેનેજર હશે. ઇન શોર્ટ આ એક લાઇન કનેક્શન થશે આખું ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનું. હવે જો અંદરો અંદર ડિસ્ટર્બન્સ હશે, મતલબ સુપરવાઇઝરના કયામાં નથી ઓપરેટર, તો એની મન ફાવે એમ કરે છે, તો એ બધા બેટર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ને એમ્પ્લોય મોરલ, એટલે મતલબ એનો પ્રોબ્લેમ શું છે, એ બધું તમે ક્યારે ફાઇન્ડ કરી શકો? જ્યારે એને સ્ટડી કરો. સ્ટડી ક્યારે કરી શકો? જ્યારે તમે એને ઓબ્ઝર્વ કરો, ઓબ્ઝર્વ કરી રેકોર્ડ કરો, રેકોર્ડ કરી એટલે ઇન શોર્ટ વર્ક સ્ટડી કરો, ત્યારે તમે બેટર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ એમ્પ્લોય મોરલ ફાઇન્ડ કરી શકો છો. અથવા એમને આ બેનિફિટ્સ આપીને ગમે તે રીતે તમારે એમની પ્રોડક્ટિવિટી જે છે એ વધારવાની છે. બેઝિસ ફોર સાઉન્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. એટલે આ જો ધ્યાન આપો, અલગ અલગ ઇન્સેન્ટિવ સ્કીમો હોય છે, અથવા બોનસ પ્રોવાઈડ કરી શકો છો તમે તમારી રીતે ગમે તેમ, કે આનાથી આ વધારે થશે તો જે વધારે કામ કરશે એને ઇન્સેન્ટિવ મળશે, જે વધારે પ્રોડક્ટ વેચશે એને ઇન્સેન્ટિવ મળશે. એ બધી સ્કીમો દ્વારા તમે એમને જરૂરી મોટિવેટ કરી શકો છો. ઇન્સેન્ટિવ આપો તો કામ વધારે કરશે. એ ગમે તે રીતે તમારે ઇન્સોર્ટિવ વર્ક સ્ટડી દ્વારા જ થઈ શકે છે. પ્રોવાઈડ બેટર જોબ સેટિસ્ફેક્શન ટુ એમ્પ્લોય. જોબ સેટિસ્ફેક્શન ટુ એમ્પ્લોય મતલબ, હવે પ્રોપર તમે એમને પૈસા જ નથી આપતા, તમે ઓવર ટાઈમને કોઈ એક્સ્ટ્રા નથી આપતા, તો એ એમ્પ્લોય શું કરવાના છે? કામ કરવાના છે ના, મતલબ એમને બેટર જોબ સેટિસ્ફેક્શન થવું જોઈએ. જ્યાં સુધી એમને એવું નહીં થાય કે ના આ છે એમ, મતલબ કામ કરે છે એટલું મળે છે, તો કામ વધારે નહીં કરે. એટલે તમારો પ્રોબ્લેમ છે તમે કઈ રીતે સોર્ટ આઉટ કરો છો, પણ એ વર્ક સ્ટડી તો કરવું જ પડશે. સ્ટડી કરશો તો જ વધારે ખ્યાલ આવશે. ધ પર્પઝ ઓફ વર્ક સ્ટડી ઇઝ ટુ ડિટરમાઇન ધ બેસ્ટ ઓર મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ અકમ્પ્લિશિંગ અ નેસેસરી ઓપરેશનલ ફંક્શન. આનો મતલબ સમજો, ફરીથી સેમ, તમે સ્ટડી કરશો, રેકોર્ડ કરશો, એક્ઝામાઇન કરશો, પછી તમને ખબર પડશે કે તમે જે જોઈ રહ્યા છો એમાં શું શું ભૂલો છે, બરાબર છે? તો એને તમે મોસ્ટ ઇફેક્ટિવ કઈ રીતે બનાવશો? એ બધું જ વર્ક સ્ટડી દ્વારા થઈ શકે છે. ઓકે, તો આ બધા એના બેનિફિટ્સ થયા.